स्वागत छे मित्रों आपड़ी सहियार यूट्यूब चैनल टुडे न्यूज मां। तो हवे शिक्षकोए थवू पड़शे अपडेट, नहींतर वर्गखंडमांथी बहार निकळवू पड़शे। गीजुभाई भरड़ अहीं राजकोट जिल्लाना उच्चतर माध्यमिक शिक्षण संघना प्रमुख दीपकभाई नथवाणी तथा दक्षाबेन डढ़ाणिया वयमर्यादाना कारणे निवृत्त थता तेओनुं अभिवादन करी निवृत्ति विदायापन आपवामां आवेलुं हतुं। राजकोट जिल्लामां जे काई अहीं भराड़ विश्वविद्यालय त्रंबा खातेना मूल्यांकन केन्द्रो खाते अहीं शिक्षण अधिकारी भरतभाई केलाना विशेष उपस्थितिना आयोजन योजवामां आवेला हता। तो मित्रों अहीं तमे जोई शको छो शिक्षकोए हवे अपडेट थवू जरूरी छे, नहींतर तमे जोई शको छो। आ प्रसंगे स्वागत प्रवचन सलीमभाई खीमाणी द्वारा करवामां आवेलुं हतुं। समारोहमां निवृत्त थता शिक्षक राजकोट जिल्लाना उच्चतर माध्यमिक शिक्षण संघना प्रमुख दीपकभाई नथवाणी એ પોતાના વ્યક્તિત્વમાં જણાવી કે શિક્ષકોએ માત્ર પોતાના વિષય, પોતાના વિદ્યાર્થી અને પોતાના શાળા અથવા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ। જો આ ત્રણ વફાદારી શિક્ષકોના જીવનમાં હશે તો કોઈ પણ અધિકારી કે કોઈ પણ સંચાલક તેમનું સમાજ તેમને ખૂબ જ માન આપશે। ગુજરાત રાજ્ય શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંઘ મહામંડળ ઉપપ્રમુખ તથા રાજકોટ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના મહામંત્રી ડોક્ટર લીલાભાઈ કડચાએ પોતાના વ્યક્તિત્વમાં દીપકભાઈ નથવાણી અને તમામના જે કાંઈ રાજકોટ જિલ્લા કચેરી દ્વારા શિક્ષકો માટે થયેલા કામની વિગતવાર માહિતી આપી હતી। ગીજુભાઈ ભરાડ એ પોતાના આશીર્વાદ આપતા શિક્ષકોએ જણાવે કે હવેના સમયના નબળા શિક્ષકો ક્યારેય નહીં ચાલે અને નવી શિક્ષણ નીતિ વિશેની વિગતવાર માહિતી આપેલી અને શિક્ષણ દર વર્ષે ત્રણ વર્ષે પોતાના વિષયની ટેસ્ટ આપવી પડશે અને પોતાના વિષયમાં અપગ્રેડ થવું જ પડશે, નહીંતર વર્ગખંડમાંથી પોતાની રીતે બહાર જવું પડશે। રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી કહેલાશે પડશે। અહીં રાજકોટ જિલ્લામાં જે કાંઈ શિક્ષણ અધિકારીઓ છે જે નિવૃત્ત થયા હતા તેમનું વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો, તો તે વિદાય સમારંભમાં તમે જોઈ શકો છો તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે આવનારા સમયમાં શિક્ષકોએ અપડેટ થવું જ પડશે। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કૈલાસાએ એ ઉત્તરવહીઓના